નમસ્કાર માન્ય અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો. મિત્રો, નેટ જી સેટની આ વ્યાખ્યાન શ્રેણી પ્રારંભમાં આજે આપણે એક નવો આયામ શરૂ કરવા જઈ રહ્યા છે. તો એ માટે તો સૌ પ્રથમ અત્યાર સુધીના જે પણ વક્તા અધ્યાપકશ્રીઓ રહ્યા છે એમનો ખૂબ જ સરસ પ્રતિસાદ આપ્યો છે એ તમામ વિદ્યાર્થીઓનો, સમાજશાસ્ત્ર વિભાગ ગુજરાત યુનિવર્સિટી, અમારા હેડ ડૉક્ટર જેસી પટેલ સર, ડૉક્ટર ચંદ્રિકા મેડમ, ડૉક્ટર રાજેન્દ્ર જાની, એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એક આનંદની લાગણી પણ વ્યક્ત કરું છું કે આ શ્રેણીમાં હવેથી આપણે પેપર વન, કે જે આખું રિસર્ચ એપ્ટિટ્યૂડનું જે પેપર આવે છે, કે એ ક્લિયર કરવું પણ વિદ્યાર્થી માટે આવશ્યક હોય છે. તો આપણે પેપર વન આજથી શરૂ કરી રહ્યા છીએ. અને સમાજશાસ્ત્ર સિવાયના જે અધ્યાપકો છે અન્ય વિષયના, એ આપણને આમાં સહાયક બની રહ્યા છે. તો એ તમામ અધ્યાપકોનો પણ અત્રે હું આભાર વ્યક્ત કરું છું. અને નેટની આ હમણાં જ જે ગઈ પરીક્ષા, એમાં પેપર વન કમ્પેરેટિવલી આપણા, એટલે કે આર્ટ્સના વિદ્યાર્થીઓને થોડુંક ટફ લાગેલું. અને એમની માંગણી અને લાગણી બંને હતી કે મેડમ, આ પ્રારંભ શ્રેણીમાં સમાજશાસ્ત્રની સાથે સાથે પેપર વન પણ જો શરૂ થાય તો અમને એનો સારો લાભ મળી શકે. તો એને ધ્યાનમાં રાખીને આજથી આપણે પેપર વનના વ્યાખ્યાનો પણ અહીંયા શરૂ કર્યા છે. તો આજે એનું પહેલું લેક્ચર છે, એના પણ 10 યુનિટ છે. તો એમાંથી એક યુનિટ તમારે ડેટા એનાલિસિસનો પૂછાય છે. તમે જો આ વખતની પરીક્ષા નેટનું જો પેપર જોયું હશે તો 2 થી 5 પ્રશ્નો, પહેલાં 5 પ્રશ્નોમાં એક ટેબલનું આખું એનાલિસિસ હતું. અને જો તમે ક્લિયર કરો તો તમે પહેલાં 5 પ્રશ્નોના જવાબ સારી રીતે આપી શકો. અને જે આપણા વિદ્યાર્થીઓને થોડુંક ટફ લાગેલું, તો શરૂઆત આપણે આજ જે ડેટા એનાલિસિસનો જે ટોપિક છે, એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન. અને માત્ર આ નેટની પરીક્ષા કે જી સેટની પરીક્ષા માટે જ આ ઉપયોગી છે એવું નથી, પણ તમે આગળ તમારું એમફિલ કરતા હોય, તમે તમારું પીએચડીનું વર્ક કરતા હોય, કોઈ રિસર્ચ પેપર તૈયાર કરતા હોય, ને એમાં ડેટા સાથે જ્યારે કામ કરવાનું આવે તો એનું એનાલિસિસ કેવી રીતે કરવું, એની એક વિશદ સમજૂતી આ લેક્ચરમાં આપણને મળી રહેશે. આજના વક્તાશ્રી પણ આપણને ખૂબ જ સરસ મળ્યા છે. 3 વાર એમને નેટ અને જીસેટની પરીક્ષા પાસ કરેલી છે. સાથે સાથે કોમર્સમાં અને એકાઉન્ટમાં બંનેમાં એમણે નેટની પરીક્ષા પાસ કરેલી છે, એવા આપણને આજના વ્યાખ્યાન આપનાર મળ્યા છે. ડૉક્ટર અંકિતાબેન કથિરિયા, કે જેઓ BK સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ પ્રોફેશનલ સ્ટડીઝ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપિકા તરીકેની ફરજ બજાવે છે. અને બહુ જ થોડા લગભગ 1 વીકમાં જ એમણે આ લેક્ચર આપણને બહુ જ સારી રીતે તૈયાર કરી આપ્યું છે. એ તમને લેક્ચર જોઈને જ વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવશે. તો આજનું વ્યાખ્યાન શરૂ કરીએ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આઈ એમ ડૉક્ટર અંકિતા કથિરિયા, વર્કિંગ એઝ અસિસ્ટન્ટ પ્રોફેસર એટ BK સ્કૂલ ઓફ પ્રોફેશનલ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ. આજે હું આપની સાથે UGCના પ્રથમ પેપરમાં આવતા ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન બાબતે ચર્ચા કરીશ. તો હું તમને એક વાત જણાવવા માંગીશ કે તમારે નેટ ક્લિયર કરવા માટે માત્ર ને માત્ર તમારા સબ્જેક્ટનું જ્ઞાન હોવું જરૂરી નથી. ડેટા એનાલિસિસ ઇન્ટરપ્રિટેશન એ ખૂબ જ અગત્યનો ભાગ છે. તમે જો એકેડેમિકમાં UGC નેટ ક્લિયર કરવા માંગો છો, મતલબ તમે તમારું કરિયર એકેડેમિક ફિલ્ડમાં આગળ વધારવું છે, તો એકેડેમિકમાં આગળ જઈને તમે રિસર્ચ કરશો, PhD કરશો, ત્યારે પણ ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન છે એ ખૂબ જ અગત્યનું હોય છે. એટલા માટે તમને આવડવું જરૂરી છે, નહીં કે ખાલી UGCની પરીક્ષા પૂરતું. તમારે ભવિષ્યમાં ઘણા બધાના ઉપયોગો છે, તમારા PhDના કામમાં ઉપયોગી છે, અન્ય રિસર્ચ વર્કમાં પણ ઉપયોગી બનશે. તો વધારે ડિસ્કશનમાં ન જતાં હું તમને એટલું જણાવવા માંગીશ કે આ તમારા UGCનો જે પેપર વન છે એ યુનિવર્સિટી UGCએ આપેલો છે સિલેબસ, પેપર વન જનરલ પેપર ઓન ટીચિંગ એન્ડ રિસર્ચ એપ્ટિટ્યૂડ. ઓકે, તો હવે આ જે પેપર વન છે એમાં 10 કમ્પોનન્ટ છે. તો એમાં 3 કમ્પોનન્ટ, તો 10 કમ્પોનન્ટ મતલબ 10 મોડ્યુલ છે, 10 યુનિટ છે. દરેક યુનિટમાંથી 5 5 ક્વેશ્ચન પૂછાય છે, એટલે ટોટલ 50 પ્રશ્નો છે.
એમાંથી પણ ડેટા એનાલિસિસનો તમે જોયું હોય, પાછલા બધા પેપરો જોયા હશે, તો તમે માર્ક કરેલું હશે કે પાઈ ચાર્ટવાળો ક્વેશ્ચન હોય, બાર ગ્રાફવાળો હોય, ટેબલ આપેલું હોય અને નીચે ક્વેશ્ચન આપેલા હોય. હું તમને આના માટે વધારે શા માટે કહું છું, કારણ કે આ મેથેમેટિક્સ સબ્જેક્ટ છે. આમાં તમને જે કરેલું છે, તમારી ગણતરીઓ સાચી છે, તમારો જવાબ સાચો છે, બરાબર. આમાં તમને શ્યોરિટી આવશે. અને બીજા બાકીના અન્ય યુનિટો છે તો એમાં શું થશે કે તમે ઘણું બધું વાંચશો, પછી તમે જવાબો આપી પણ શકો, ના પણ આપી શકો. તમે વાંચેલું છે એમાંથી આવી બી શકે, ના બી આવી શકે. પણ જ્યારે ડેટા એનાલિસિસ ઇન્ટરપ્રિટેશન એક એવો ભાગ છે કે તો જો તમે એક વખત સમજી લો તો એ માત્ર ગણતરી જ માંગે છે. એ ટકાવારી હોય કે પછી રેશિયો હોય, એવી સામાન્ય ગણતરીઓની આવશ્યકતા છે. તો અને બીજી મેં તમને કીધું એ પ્રમાણે કે એ માત્ર અહીંયા પૂરતું ઉપયોગી નથી, એ તમને જીવનમાં આગળ પણ કામ લાગશે. તો હવે એક મે બી નેટ GRF મેનેજમેન્ટ સબ્જેક્ટમાં ક્લિયર કરેલી છે, આ સાથે મેં નેટ કોમર્સ સબ્જેક્ટમાં પણ ક્લિયર કરેલી છે. જ્યારે પેપર વન હોય તો મારી સ્ટ્રેટેજી એ જ હોય કે હું કઈ જગ્યાએ મારા શ્યોર માર્ક્સ આવી શકે. તો આ મેથ્સ એવો સબ્જેક્ટ છે કે તમને 2+2 = 4 જ થાય, એ તમને ખબર છે. તો એવી જ રીતે અહીંયા તમને જો આન્સર સાચો હોય તો તમને માર્ક્સ મળે જ, પણ એના માટે તમને બેઝિક નોલેજ હોવું જોઈએ. ઓકે, તો હવે આપણે ડેટા એનાલિસિસ ઇન્ટરપ્રિટેશનમાં માત્ર ને માત્ર ગણતરીઓ, અહીંયા સમય પણ અગત્યનો છે. તમારે તમારી સમય મર્યાદામાં પેપર પૂરું કરવાનું છે, બરાબર છે. તો સમયને ધ્યાનમાં રાખી અમુક વખતે તમારે આન્સર ચેક કરી લેવાના અને આન્સર આપવાનું, કારણ કે અહીંયા તમારે એક્ઝેક્ટ ઇન્ટરપ્રિટેશન નથી કરવાનું. એટલા માટે એ ટ્રીક હોય છે, બીજું કશું જ નહીં. ગણતરી જો તમે કરી શકો છો ફટાફટ તો ઓકે છે, અધરવાઇઝ આમાં ઘણો બધો સમય જતો રહેશે. ઓકે, તો આપણે હવે વધુ સમય આમાં ન પસાર કરીએ અને એક હું તમને જૂના પેપરનું એક ઉદાહરણ લઈને સમજાવું કે કઈ રીતે તમારે ડેટા એનાલિસિસ ઇન્ટરપ્રિટેશન કરવું, બરાબર છે. તો હવે હું મારી પાસે એક ઓનલાઈન અવેલેબલ હતું, આ પેપર છે June 2019 છે, બરાબર છે. એ બપોરનો ટેસ્ટ ટાઈમ છે 2:30 to 5:30, મીન્સ સેક બપોરની શિફ્ટનું છે. તો હવે તમે જુઓ કે આ બધા તો ક્વેશ્ચન છે મેં ચેક કરેલું છે, એટલે હું તમને સીધું 31મો ક્વેશ્ચન પર લઈ જઉં છું. ક્વેશ્ચન 31થી તમે જુઓ, 31 થી 35 છે એ ડેટા એનાલિસિસ ઇન્ટરપ્રિટેશનના છે. ઓકે, તો હવે બસ ક્વેશ્ચન 30. અને આ સાથે બીજું પણ હું કહેવા માગું છું કે એક મેથેમેટિક્સના બી ક્વેશ્ચન હોય છે, લોજિકલ રીઝનિંગ પણ હોય છે. મેથેમેટિક્સમાં બહુ સિમ્પલ ક્વેશ્ચન હોય છે, સિમ્પલ ઇન્ટરેસ્ટ, પ્રોફિટ લોસ, મતલબ નફા નુકસાન, વ્યાજના દાખલાઓ હોય છે, સમય અને અંતરના દાખલા હોય છે, એ તમે સરળતાથી ગણી શકો. તમને ફોર્મ્યુલા આવડતી હોય તમે સરળતાથી મૂકી અને કાઉન્ટ કરી શકો. તો એ ચેપ્ટર પણ તમારે કરી લેવા જોઈએ. ઓકે, તો તમને એમાંથી અને એ પાછી બધી જ વસ્તુઓ છે, પ્રોફિટ લોસવાળું છે કે રેશિયોવાળું છે, તો એ બધું તમને ડેટા એનાલિસિસ ઇન્ટરપ્રિટેશનમાં પણ કામ લાગે, બરાબર છે. હવે જોઈએ આપણે 2019 શું પૂછાયેલું છે. તો જુઓ, 2019 તમને એક પ્રશ્ન ટેબલ આપેલું છે. કન્સિડરિંગ ધ ફોલોઈંગ 2 tables 1 and 2 દેટ શોઝ ધ પર્સન્ટેજ વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ નંબર ઓફ લેપટોપ સોલ્ડ બાય અ શોપકીપર ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ 6 months ફ્રોમ April to September 2018 એન્ડ ધ રેશિયો બિટવીન ધ નંબર ઓફ લેપટોપ સોલ્ડ ઓફ બ્રાન્ડ HP મીન્સ H એન્ડ બ્રાન્ડ ડેલ મીન્સ D ડ્યુરિંગ ધ સેમ 6 months અ ટોટલ ઓફ 45,000 લેપટોપ હેવ બીન સોલ્ડ ડ્યુરિંગ દિસ 6 months. સ્ટડી દિસ table 1 and 2 એન્ડ આન્સર ધ ક્વેશ્ચન દેટ ફોલોઝ. ઓકે, તો હવે તમને ટેબલ 1 આમાં તમને શું આપેલી છે માહિતી કે
એક શોપ છે, એમણે ટોટલ 45,000 કમ્પ્યુટર વેચેલા છે. 45,000માં એચપી બ્રાન્ડના પણ છે અને ડેલ બ્રાન્ડના પણ છે, અને 45,000 છ મહિના દરમિયાન વેચેલા છે, બરાબર. હવે એના વિશેની ઇન્ફોર્મેશન તમને એક બે ટેબલમાં આપેલી છે. તો પહેલું ટેબલ શું બતાવે છે કે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં કેટલા પર્સન્ટેજ લેપટોપ વેચાણા, તો કોના પર્સન્ટેજ હોય, આ ટોટલના પર્સન્ટેજ હોય. ટોટલ આપણા કેટલા છે, 45,000 છે, બરાબર. તો 45,000ના 17%, 22%, 25%, 8%, 12% અને 16%, બરાબર. હવે ઉપરની માહિતી હું ઉપર જવા દઉં છું, જેથી કરીને તમને નીચેની એક્ઝેક્ટ તમને ટેબલ દેખાઈ આવે, બરાબર છે. હવે બીજું ટેબલ જે છે એ શું બતાવે છે કે લેપટોપની બ્રાન્ડનો રેશિયો. તો અહીંયા એચ મીન્સ એચપી, ડી મીન્સ ડેલ, તો એનું બી એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં રેશિયો આપેલો છે, બરાબર. તો જ્યારે આવું કોઈ પણ ટેબલ આપેલા હોય તો એના જે 5 ક્વેશ્ચન હોય ને, ફટાફટ વાંચી લેવાના, કઈ કઈ ઇન્ફોર્મેશન જોઈશે આપણને, મેક્સિમમ કઈ ઇન્ફોર્મેશન જોઈશે અને એની જરૂર પડશે, એના પ્રમાણે આપણે ગણતરી કરી કાઢવાની, બરાબર. તો ક્વેશ્ચન 31 છે એમાં શું આપેલું છે, જુઓ ક્વેશ્ચન 31 તમે વાંચો તો એમાં શું છે. ઇફ 35% ઓફ ધ લેપટોપ સોલ્ડ ઓફ બ્રાન્ડ એચ ડ્યુરિંગ ઓગસ્ટ વર સોલ્ડ એટ ડિસ્કાઉન્ટ, હાઉ મેની લેપટોપ્સ ઓફ બ્રાન્ડ એચ ડ્યુરિંગ દેટ મંથ વર સોલ્ડ વિધાઉટ ડિસ્કાઉન્ટ, બરાબર. હવે આ ક્વેશ્ચન તમને આપેલો છે, તો આ ક્વેશ્ચનમાં તમને ખબર પડે છે કે તમને એચ બ્રાન્ડના ઓગસ્ટ મહિનાના જોઈશે, બરાબર. તો એચ બ્રાન્ડના જોઈશે તો એના પહેલાં તમારો ઓગસ્ટ મહિનાના ટોટલ સેલિંગ કેટલું છે, એમાં એચનું કેટલું છે એ માહિતી જોઈશે, અને એમાંથી 35% ડિસ્કાઉન્ટવાળા છે તો ટોટલ 100% હોય, તો 35 ડિસ્કાઉન્ટવાળા હોય તો 65 શું હોય, ડિસ્કાઉન્ટ વગરના હોય, સિમ્પલ. તો 65% એચના જેટલી આવતા હોય એના 65% કરી દેવાનો, એ તમારો જવાબ થાય. એટલે તમારે માનસિક રીતે ક્વેશ્ચન સમજી લેવાનો, પછી આગળ વધો. બીજા ક્વેશ્ચનમાં તમારે શું જોઈશે, બહુ ટાઈમ વેસ્ટ કર્યા વગર જ તમારે વાંચી લેવાનું, જેથી કરીને તમને ખબર પડે કે મારે કઈ કઈ ગણતરી જોઈશે. બીજો ક્વેશ્ચન એમાં એવો છે કે વોટ ઇઝ ધ ટોટલ નંબર ઓફ લેપટોપ સોલ્ડ બ્રાન્ડ ડી ડ્યુરિંગ મે એન્ડ જૂન ટુગેધર. ઓકે, તો મે અને જૂનના એક ટોટલ કેટલું વેચાણ કરેલું હોય એ તમને શોધવાનું કીધું છે, બરાબર છે. તો એમાં બી તમારે બધી માહિતી જોઈશે, કારણ કે મે જૂનની અને ડીની બ્રાન્ડ ડી બ્રાન્ડના કેટલા વેચાણ એ જોઈશે. હવે તમે બે ક્વેશ્ચન વાંચ્યા એટલે સમજણ પડી ગઈ કે તમને આ બધી વોટ ઇઝ ધ રેશિયો ઓફ ધ નંબર ઓફ લેપટોપ સોલ્ડ બ્રાન્ડ ડી ડ્યુરિંગ ધ એપ્રિલ ટુ ધોઝ સોલ્ડ ડ્યુરિંગ ધ સપ્ટેમ્બર. તો તમને ડીનો પાછો રેશિયો માંગેલો છે કે એપ્રિલથી સપ્ટેમ્બરમાં ડીએ કેટલું વેચેલું છે, બે વચ્ચેનો રેશિયો શું છે, બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે, ઇફ શોપકીપર્સ અર્ન અ પ્રોફિટ ઓફ 434 ઓન ઈચ લેપટોપ સોલ્ડ ઓફ બ્રાન્ડ ડી ડ્યુરિંગ જુલાઈ, વોટ વોઝ હિઝ ટોટલ પ્રોફિટ અર્ન ઓન ધ લેપટોપ્સ ઓફ ધ બ્રાન્ડ ડ્યુરિંગ ધ સેમ મંથ. હવે તમને એમ કહે છે કે એક લેપટોપ વેચે ને તો પ્રોફિટ 434 રૂપિયા મળે છે, બરાબર, જુલાઈ દરમિયાન, તો ડી બ્રાન્ડના મતલબ ડેલના. હવે તમને એ જ મહિનામાં કેટલો પ્રોફિટ થયો હોય, એકના 434 હોય તો આપણે ડેલના પહેલાં શોધી લેવાનું થાય, જુલાઈ ડેલના કેટલા વેચાણ એને ગુણ્યા 434 કરો તો તમને એ મહિનાનો ડેલનો પ્રોફિટ મળી જાય, બરાબર. હવે છેલ્લો 35મો ક્વેશ્ચન શું છે એ વાંચી લઈએ. 35મો ક્વેશ્ચન એવું કહે છે કે ધ નંબર ઓફ લેપટોપ સોલ્ડ બ્રાન્ડ એચ ડ્યુરિંગ એપ્રિલ ઇઝ એપ્રોક્સિમેટલી વોટ પર્સન્ટેજ ઓફ ધ નંબર ઓફ લેપટોપ સોલ્ડ ઓફ બ્રાન્ડ એચ ડ્યુરિંગ સપ્ટેમ્બર. હવે તમને સપ્ટેમ્બર અને એપ્રિલનો એચ બ્રાન્ડનો રેશિયો શું છે એ પૂછે છે. આનો ટૂંકમાં આપણને એટલો અંદાજ આવી ગયો, બધા જ ક્વેશ્ચનમાં નંબર ઓફ લેપટોપ જોઈશે. આ તમારું ટેબલ છે, બરાબર. તો ટેબલને હું ઉપર રાખું છું અત્યારે ગણતરી માટે. તો ટોટલ 45,000 ટોટલ છે એ 45,000 ટોટલ કેટલા કમ્પ્યુટર છે, 45,000, બરાબર. 45,000 જે છે એ બી કેટલામાં વેચાયેલા છે, એપ્રિલથી સપ્ટેમ્બરમાં, બરાબર. અને હું એપ્રિલ મે
જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, બરાબર પાંચમાં વેચી દીધું. હવે એનું પાંચેયનું ટોટલ સેલિંગ કેટલું છે? 45,000 છે. એ 45,000 કેટલા ટકામાં વેચાયેલું છે? તો પહેલું છે એમાં 17% છે, બીજું છે કેટલું છે 22%, ત્રીજું છે 25%, ચોથું છે એ 8%, બરાબર. પછી ઓગસ્ટમાં છે 12% અને 16%, બરાબર. આવી રીતે વેચાયેલું છે. હવે તમારે સીધું શું કરવાનું? 45,000 ના 17%. આ ગણતરી તમારે ઝડપથી કરવા માટે, મેથેમેટિક્સ થોડુંક સ્પીડ કરવું હોય તો જ્યારે 10%ની નજીક હોય ને એક આપણે ગણી લેવાનું, અથવા 1% કેટલું એ ગણી લેવાનું, બરાબર. તો હવે 10% હોય ને એટલે એક મીંડું કાપી નાખવાનું અહીંયાથી, કારણ કે આપણે 45,000 હોય એના 10% કરીએ એટલે ગુણ્યા 10/100, આવી રીતે તમને ટકાવારી મળતી હોય, બરાબર. આ મીંડું તો શું વધ્યું 4500, એટલે મતલબ 10% કરીએ એટલે એક મીંડું ઉડી જતું હોય. તો હવે આપણે શું કરીશું? એના આપણને 17% કરવાના કીધા છે. તો 10% એ 4500 હોય, બરાબર. તો હવે આપણે 17% કરવાના હોય તો 1% એ 450 થાય, કારણ કે 4500 નો અગેઇન તમે ફરીથી તમને સમજાવું. 45,000 × 17/100, 17% કરવાના છે. આ બે મીંડા ઉડી ગયા. હવે 450 × તમે શું કરશો? 17, રાઈટ. તો 450 × 17 કરો અને તમને જે જવાબ મળે એટલે શું હોય? 4500 વત્તા 45 × 7 કરવાના હોય. તો 7 નો 0, 7 × 5 = 35, 7 × 4 = 28, 29, 30 ને 31, બરાબર. તો અહીંયા તમારો જવાબ શું આવશે? 7650. તો તમારા કુલ કમ્પ્યુટર એપ્રિલ મહિના દરમિયાન કેટલા હોય? 7650, રાઈટ. હવે છે 22%. તો હવે આમાં લોજિક જ વાપરવાનું. 10% એ 4500, 20% એ કેટલા થાય? બીજા 4500, બરાબર. અને 1% એ મેં તમને કીધું 450 થાય. તો 2% એ કેટલા થાય? 450 450 900 થાય. અને 20% કીધા છે, આ સિમ્પલ 22% કીધા. તમારે સરળ ગણતરી કરી દેવાની. 10 એ 4500 થયા તો બીજા 10 એ કેટલા થશે? બીજા 4500, બરાબર. 1 એ 450 હોય તો 2 એ કેટલા હોય? 900 થાય. તો સીધું ઉમેરી દેવાનું. 4500 4500 કેટલા થાય? 9000. 9000 ને 900 9900. તો આનો જવાબ શું આવે? 9900. સેમ 25% માટે, 25% માટે તમારે શું કરવાનું કે તમારે ગણતરી કરતી વખતે એ જોવાનું કે 20%ના, તો આ 20%ના 9000 તમને ખબર હતી, બરાબર. આ 20%ના કેટલા થાય? 9000, બરાબર. હવે 10% એ 4500 હોય તો આપણે હજી આ 20%ના તો 9000 છે જ, હજી 5%ના ઉમેરવાના રહે. આ મૌખિક ગણતરી કરતાં શીખડાવું છું, બરાબર. તો 10%ના 4500 હોય તો 5% કેટલા હોય? સીધા ભાગ્યા 2 કરો, 4000 ના અડધા 2000 અને 500 ના અડધા 250, તો કેટલા હોય? 2250 હોય. તો આમાં 2250 ઉમેરી દો તો આનો જવાબ શું થાય? 11250, બરાબર. ગણતરી ફાસ્ટ કરવાની છે. જો તમને આ રીતે ન આવડે તો મેં તમને આ સરળ રીત શીખડાવી છે. 45,000 અહીંયા શું કરવાનું? ગુણ્યા 25/100, એટલે આ બે મીંડા ઉડશે. એટલે તમે કઈ રીતે કરશો? 450 × 25. આમ પણ કરી શકો. આ હું મૌખિક ગણતરી કરું છું એટલે કહું છું, આ રીતે પણ કરી શકો. એકમ દશકની 0, 2, 0, 5, 2 ના 10, 1, 4, 2 ને 8 ને 1, 9, 5 નો 0, 5 5 25, અને 2, 5 2 10 ને 2, 10 ને 2 12, બરાબર. 5 2 10 ને 2 12, કશુંક વેઇટ અ મિનિટ. એકમ દશકની 0
પાંચ દૂ દસ ને એક, ચાર દૂ આઠ ને એક નવ, બરાબર પાંચ નો ઝીરો, યસ, પાંચ ચોક વીસ, વીસ ને બે બાવીસ, આ એક નથી આ ચાર છે, બરાબર પાંચ ચોક વીસ ને બે બાવીસ, અગિયાર બસો ને પચાસ, તો સેમ જવાબ તમને મળે છે, બરાબર છે. ઇન શોર્ટ તમે ગણતરી કોઈ પણ રીતે કરી શકો. હવે તમને 8% કીધા છે, તો 8% એટલે તમને શું થાય, 10 - 2 થાય, તો 10ની તો તમને ખબર છે 10% કેટલું છે 4500, 1% કેટલું છે 450, 1% 450 થાય તો 2% કેટલું થાય 900 થાય, તો આમાંથી તમે 900 માઇનસ કરી દો તો તમને સીધો જવાબ મળી જાય, 4500માંથી 900 જાય તો કેટલા વધે 3600 વધે, સમજાણ, બહુ સરળ ગણતરી છે, તો આનો જવાબ શું આવશે 3600, બરાબર. હવે 12% કીધું છે તો 10 ને 2 12 થાય તો શું થાય 4500, હવે અહીંયા પ્લસ 900 કરી દેવાના છે તો કેટલા થાય 5 ને 9 54, 5400 થશે, તો તમારો અહીંયા 5400ની ગણતરી આવી ગઈ, બરાબર. હવે 16% છે તો જુઓ 8% તમારી પાસે છે જ, બરાબર છે, 8% 3600 હોય તો 16%ના ડબલ હોય 3600ના ડબલ કેટલા થાય 7200 થાય, 35 દૂ 70 અને 36 દૂ 72 તો 7200, બરાબર. આ તમારું ડિસ્ટ્રીબ્યુશન થયું, રાઈટ. હવે હું તમને વધુ ગણત પ્રશ્નોના જવાબ તરફ લઈ જવા માટે તમને એચ અને ડીના રેશિયોઝ આપેલા છે, જુઓ એમાં રેશિયો આપેલા છે, તો એચ અને ડીના રેશિયો શું છે, એચ ડીના રેશિયો લખાવું છું પહેલાં, પછી અહીંયા એચ અને આના ડીની ગણતરી કરશું, બરાબર. રેશિયો શું છે 8:7, પછી શું છે 4:5, પછી શું છે 3:2, બરાબર, પછી 7:5, પછી 7:8 અને 7:9. આ પહેલું છે એ બધું એચનું બતાવે છે, બીજું છે એ બધું ડેલનું ડીનું બતાવે છે, બરાબર. અને આ શું આપણે ભણી ચૂક્યા છીએ કે રેશિયો છે તો 4:5, તો આપણે શું કરીએ છીએ કે આ જે 76:50 છે એમાં એચનો ભાગ કેટલો છે 8મો અને ડીનો ભાગ કેટલો છે 7મો, તો એનું પહેલું જ ક્વેશ્ચન આપણને એવો પૂછેલો છે, એમાં અલગ કાઢવાનું જ કીધું છે, તો આપણે કાઢી દઈએ. ડિસ્ટ્રીબ્યુશન સાથે કરવું હોય તો બી કરી શકો, કારણ કે બધામાં ઓલમોસ્ટ માંગેલું જ છે, બરાબર. તો આ 8 અને 7 કેટલા થાય 15, તો 76:50 / 15 એટલે આપણને એક ભાગનું મળી જાય, એક ભાગનું મળે, 1 × 7 કરો એટલે ડીનું મળે, અને 1 × 1/2 જે આન્સર આવ્યો હોય એને 8 વડે ગુણાકાર કરો એટલે એચનું મળે, બરાબર. તો હવે અહીંયા કરીએ 15 × 15 = 75, બરાબર, અને 1 વધે એટલે 15 × 1 = 15, 510, બરાબર, 510 આનો ડિવિઝન થશે. તમને આવું ન આવડતું હોય તો તમે 76:50 / 15 આવી રીતે પણ કરી શકો, સરળ છે. 15 × 5 = 75, 1 વધ્યો ઉપરથી 5 ઉતારેલો, 1 × 15 = 15, 0 અને આ 0 ઉપર એટલે 510. કોઈ પણ રીતે કરી શકો, પણ તમારે પ્રેક્ટિસથી તમને ઝડપ આવશે ગણતરીની, બરાબર છે. તો 510 છે, આ ટૂંકમાં આપણને શું મળ્યું, 1/1 / 510 મળ્યા. તો હવે આપણને એચપીના કેટલા જોઈએ છે, 8/ જોઈએ છે, તો 8/ કરવા હોય મતલબ 1 એ 510 હોય તો 8 એ શું કરવું પડે, ગુણાકાર કરવા પડે, 510 × 8 તો 0, 8 × 1 = 8, 8 × 5 = 40, બરાબર. તો 40 = 80 આનો જવાબ આવે, 40 = 80, બરાબર. હવે તમારે ડીનું જોઈતું હોય તો ડીનું તમે શું કરી શકો, 76:50 માંથી આ માઇનસ બી કરી શકો ડાયરેક્ટ, કારણ કે એટલું જ હોય, અથવા તમે અહીંયા 7 વડે ગુણાકાર કરો તો એ બેનો જવાબ તો
એક જ રહેવાનો છે 35-70. બધું જ એવી રીતે બધાની ગણતરી કરી કાઢવાની, બરાબર. 99 તો 4 અને 5, 4 ને 5 કેટલા થાય? 9. તો 99 ભાગ્યા શું કરવાનું? 99 ભાગ્યા 9 બરાબર 1100 આવશે. હવે તમે શું કરી શકશો? 99 ભાગ્યા 9 કરો એટલે 1100. તો 1નું શું હોય? 1100 હોય. તો અહીંયા આપણે 4નું જોઈએ છે, તો આ શું આવશે? 4400. 1100 × 4 = 4400. 1100 × 5 = 5500 બરાબર. સેમ હવે 11250, 11250 એના 3 અને 2 5 ભાગ પાડીશું, બરાબર છે. તો 11250ના 5 ભાગ પાડવા હોય તો 11250 ભાગ્યા 5 બરાબર. તો 5 × 2 = 10, 1 × 5 = 10, 2 × 5 = 25 અને મીંડું. તો 1 ભાગે કેટલા છે? 2250 બરાબર. હવે તમે 1 ભાગે 2250 હોય તો 3 ભાગે કેટલા? 2250 × 3 કરો એટલે મળી જશે 3 × 0 = 5, 3 = 15, 1 × 3 = 6 અને 1 = 7, 3 × 2 = 1, 3 × 2 = 6, ઓકે 67-50. આ 67-50 થશે. તો આપણે 2 ભાગ જોઈએ, તો 2 ભાગે કેટલું મળે? 0, 5 × 2 = 10, 1, 2 × 4 = 5 ને 2 × 2 = 4, 4500 બરાબર. સેમ હવે 7600ના ગણી લઈએ. 7600ને કેટલામાં વેચવાનો છે જુઓ. 3600 જુલાઈ મહિનામાં 8% એટલે કે 3600 છે બરાબર. 3600ને 7 અને 5ના ભાગમાં વેચવાના છે. તો 7 ને 5 = 12. તો 3600 ભાગ્યા શું કરવા પડશે તમારે? 12. 12 × 3 = 36 બરાબર. 2 શૂન્ય ઉપર તો 300 થશે. 1 ના 300 હોય તો 7ના કેટલા હોય? 7 × 3 = 2100 અને 5 × 3 = 1500 બરાબર. સોરી, હા બરાબર છે. 300 × 5 એટલે 1500, 300 × 7 એટલે 2100 બરાબર. હવે છે 5400. 5400 અહીંયા ગણતરી કરો. 7 અને 8 કેટલા થાય છે? 7 ને 8 = 7, 2 = 14 = 15. તો 5400 ભાગ્યા તમે શું કરીશો? 5400 ભાગ્યા 15, 15 × 3 = 45 બરાબર. 9 બચશે, 15 × 6 = 90 એટલે 360. 1 ભાગે તમારે કેટલા વધે છે? 360 બરાબર. તો 7 કેટલા? તો ગુણ્યા શું કરી દેવાનું? 360 × 7, 0, 6 × 7 = 42 ને 4, 7 × 3 = 21 ને 4 = 25 એટલે અહીંયા કેટલા આવશે? 2520. અને 8 ભાગે કરવાના હોય તો શું કરવાનું? 8 × 6 = 48 બરાબર. અને 8 × 3 = 24 ને 4 = 28 બરાબર. એટલે 2880 રાઈટ. હવે છે 72ના કેટલા કરવાના છે? 7200ના 7:7:9માં તો 7 ને 9 કેટલા થાય છે? 16 બરાબર. તો 7200 ભાગ્યા તમે શું કરશો? 16 કરી દેશો. 7200 ભાગ્યા 16 કરી દો. 16 × 16 = 32, 16 × 3 = 48, 16 × 4 = 64, 16 × 5 = 80 એટલે 4 જ ભાગ આવશે. 16 × 4 = 64 બરાબર. તો હવે અહીંયા કેટલા વધશે? 8 રાઈટ. 0, 16 × 5 = 80, 0. 1 ભાગે 450 છે તો આપણે કેટલા જોઈએ છે? 7 અને 9 જોઈએ છે. તો ગુણ્યા 7 કરવાના એટલે 7 ભાગવાળા મળી જશે. 7 × 5 = 35, 3 × 7 = 28, 29 × 3 = 31 આ આવશે 3150 અને 450 × 9, 5 × 9 = 45 ને 4, 9 × 36 ને 4 = 40 બરાબર. તો અહીંયા આવશે 4050. હવે આ તમને બધાની ગણતરી મળી ગઈ. હવે ફટાફટ એક પછી એક તમે જવાબ આપી શકશો.
પહેલાંનું તમે શું કીધું છે, હવે આપણે ખાલી ક્વેશ્ચન ઉપર ફોકસ કરીએ, બાકીનું આ બધું તમારું માળખું તૈયાર થઈ જાય. બરાબર, આ એક વખત ધીમે ધીમે ગણતરી કરાવું છું, તમે માનસિક ગણતરી કરશો એટલે ઝડપ થશે. ફાઇન, તો હવે પહેલો ક્વેશ્ચન શું છે તમારો? પહેલો ક્વેશ્ચન એવો છે કે ઇફ 35% ઓફ અ લેપટોપ સોલ્ડ ઓફ બ્રાન્ડ એચ ડ્યુરિંગ ઓગસ્ટ વર સોલ્ડ એટ ધ ડિસ્કાઉન્ટ, બટ હાઉ મેની લેપટોપ્સ ઓફ બ્રાન્ડ એચ ડ્યુરિંગ દેટ મંથ વર સોલ્ડ વિધાઉટ અ ડિસ્કાઉન્ટ? તો કોઈ પણ વસ્તુ હોય તો 100% જ હોય, જો 35% ડિસ્કાઉન્ટથી વેચેલી હોય તો બાકીના ટકા શું હોય? ડિસ્કાઉન્ટ વગર વેચેલી હોય. બરાબર છે, તો 100 માંથી 35 જાય તો કેટલા વધે? 65. તો 65% ડિસ્કાઉન્ટ વગરની છે. હવે કઈ વસ્તુનું કહે છે? એચ બ્રાન્ડનું. ક્યા મહિના માટે કહે છે? ઓગસ્ટ મહિના માટે. બરાબર, એટલે આ મહિનાનું કહે છે. ઓકે, હવે 4520 છે તો 100 એ 100%, એચનું 100 એ 100% થાય છે. આપણે કેટલા જોઈએ છે? ખાલી 65 જોઈએ છે. તો 2520 ગુણ્યા 65 ભાગ્યા 100. બરાબર, એક મીંડું ઉડ્યું અહીંયા, 5 દૂના 10 અને અહીંયા 13 પંચા 65. બરાબર, 5 5નું ઉડાડ્યું. હવે અહીંયા 2નું ડિવિઝન ચાલશે. 2 એકા 2, 2 દૂ 4 અને 6 દૂ 12, એટલે 126 ગુણ્યા 13 કરવાના. હવે તમારે 126 ગુણ્યા 13 કરો એ તમારો ફાઇનલ જવાબ. આ 126 ગુણ્યા 13, એકમ દશકની શૂન, 6 1 2 2 1 1 1, 6 3 18 ને 1 3 2 6 ને 1 7, 3 1 3 બરાબર 8, 6 2 12 ને 1 13, ને 7 3 ને 2 5 ને 1 6 અને 1. તો હવે તમે જુઓ જવાબમાં તમને આપેલું છે સી, ત્રીજો આન્સર છે 1632. તો પહેલા પ્રશ્નનો જવાબ તમને મળી ગયો છે. તો પહેલા પ્રશ્નનો જવાબ શું થશે? 1632. બરાબર છે, હવે ફટાફટ કરવાનું. આ એક વખત ગણતરી થઈ જાય પરફેક્ટ રીતે, પછી ઝડપ વધારવાનું. હવે બીજો પ્રશ્ન, તો બીજો પ્રશ્ન છે એમાં શું કીધું છે? 32મો, બીજો મતલબ 32મો હું અહીંયા કહેવા માગું છું. તો બીજો 32મો ક્વેશ્ચન છે એમાં એવું કીધું છે કે વોટ ઇઝ અ ટોટલ નંબર ઓફ લેપટોપ સોલ્ડ ઓફ બ્રાન્ડ ડી ડ્યુરિંગ મે એન્ડ જૂન ટુગેધર. હવે તમને મે અને જૂનના સાથે કરવાના કીધા છે. કોના? ડીના. તો આ ડી છે, હવે આ એપ્રિલનું છે, આ મેનું છે ને જૂનનું, આ બેયનો ટોટલ કરવાનું કીધું. તો આ બેયનો ટોટલ કેટલો થાય? 4500 + 5500, એટલે 10000 થાય, રાઈટ? તો આ બેયનો ટોટલનો જવાબ શું આવશે? 10000. તો તમારું જુઓ ઓપ્શન બીજું છે એ શું છે? 10000. તો બીજા 32મા ક્વેશ્ચન, આ તમારો 31મા ક્વેશ્ચનનો આન્સર, આ 32મા ક્વેશ્ચનનો આન્સર. બરાબર, હવે આપણે જોઈશું 33મો ક્વેશ્ચન. તો 33મો પ્રશ્ન છે એમાં શું કીધું છે? વોટ ઇઝ ધ રેશિયો ઓફ ઓફ ધ નંબર ઓફ લેપટોપ સોલ્ડ ઓફ અ બ્રાન્ડ ડી ડ્યુરિંગ ધ એપ્રિલ ટુ ધોઝ ડ્યુરિંગ સપ્ટેમ્બર ઓફ ધ સેમ બ્રાન્ડ? હવે ડીની જ વાત કરેલી છે, પણ ક્યાં ક્યાં બે મહિનાનો રેશિયો ફાઇન્ડ કરવાનું કીધા છે? એક એપ્રિલનો અને સપ્ટેમ્બરનો, રાઈટ? આ બેનો રેશિયો ફાઇન્ડ કરવાનો તમને કીધો છે. તો હવે તમારે કઈ રીતે ફાઇન્ડ કરવાનો? જુઓ, 35 10 = 40 50. તો હવે આ બે મીંડા મીંડા કાઢીને કોમન કાઢવાની, રેશિયો કાઢવાની વસ્તુ એટલે તમે કોમન કાઢો છો, એટલે હવે અહીંયા કેટલું વધ્યું? 351 અને 405. આવો જ્યારે કેસ હોય ને તો પહેલાં તમારે ઓપ્શન જોવાના, રાઈટ? હવે ઓપ્શન જોઈએ એ પહેલાં બી આપણે એ તમારી રકમ જોઈ લો, સોરી આ 370 છે, 10 નથી, આ 70 છે. બરાબર, હવે અહીંયા પાછળ છે 7, અહીંયા 7 છે, અહીંયા 5 છે, મીંડું મીંડું જતું રહ્યું છે. ત્યાર પછી 357 અને 405ની સંખ્યા બચેલ છે. બરાબર, તો 7 અને 5 5 છે એને કેના વડે ડિવાઈડ કરી શકો તમે? 5 અને 3થી, રાઈટ? અહીંયા જુઓ 7 છે તો 7ને તમે ખાલી
કેના વડે ડિવાઈડ, સાત એક એવી સંખ્યા છે કે તમે બહુ ઓછી તો એને ત્રણ વડે ડિવાઈડ કરી શકો. 9 તેરી 27, યાદ છે? એ સાત એક જ જગ્યાએ આવે છે, 9 અને 3. પણ સામે અહીંયા આને તમે 3 વડે ડિવાઈડ નથી કરી શકતા, 5ને તમે 3 વડે ડિવાઈડ ન કરી શકો. 5ને કાં તો તમે 5 વડે કરી શકો કાં 3 વડે કરી શકો. તો બેમાં કોમન કઈ વસ્તુ આવી? 3, રાઈટ? તો હવે તમે 3 વડે ડિવાઈડ કરો. હવે 357 એને ભાગ્યા 3 કરો. આવી રીતે જ કરું, 3 એકા 3 બરાબર, ઉપરથી ઉતાર્યો 5, 3 એકા 3, હવે વધશે 2 અને 9 તેરી 27. તો પહેલો તો 119 બરાબર. હવે આમાં 3 ઓપ્શનમાં 119 આપેલા છે, તો એક ક્લિયર થયું કે 119. હવે પછીનું કયું આવે? તો એને 405 વડે ડિવાઈડ કરવું હોય તો આપણે શું કરો? 405 એને 3 વડે ડિવાઈડ કરવું પડશે. 3 3 એકા 3 1 3 તરી 9. હવે પછી આગળ ગણવાની તમને જોવાનું જરૂર છે, કારણ કે અહીંયા 5 છે હજી આપણી પાસે, બરાબર? એટલે 3 તેરી 9 અને 1 15, 5 તેરી 15. તો તમારો જવાબ શું આવશે? ત્રીજો. તો તમારો ઓપ્શનનો જવાબ 33માંનો જવાબ આવશે 119 જેમ 135, બરાબર છે ને? સરળ ગણતરી. એક વખત તમારું ટેબલ બની જાય પછી એ સરળ થઈ જાય છે. પછી છે 34મો ક્વેશ્ચન. તો 34મા ક્વેશ્ચનમાં આપણે ઓલરેડી ડિસ્કશન કરેલું છે કે એક એક વેચે તો એને નફો થાય છે 434. તો હવે ડીનો જુલાઈ મહિનાની વાત છે, બરાબર? તો પણ હું ફરીથી ક્વેશ્ચન રિપીટ કરું છું. ઇફ ધ શોપકીપર અર્ન અ પ્રોફિટ ઓફ 434 ઓન ઈચ લેપટોપ સોલ્ડ ઓફ અ બ્રાન્ડ ડી ડ્યુરિંગ જુલાઈ, વોટ વોઝ હિઝ ટોટલ પ્રોફિટ અર્ન ઓન ધ લેપટોપ ઓફ દેટ બ્રાન્ડ ડ્યુરિંગ ધ સેમ મંથ, બરાબર? હવે એનો પ્રોફિટ શું હોય? આખા મંથનો જોઈએ છે. કોનો જોઈએ છે? ડીનો જોઈએ છે. કયા મહિનાનો? જુલાઈનો. જુલાઈમાં જુઓ ડીનું કેટલું સેલિંગ છે? 1500. તો હવે સીધું જ છે, 1500 ગુણ્યા તમે શું કરો? 2 મીંડા પછી લગાડવા હોય તો એ લગાડી શકો છો. આમાં તમે એવી રીતે ગણતરી કરી શકો કે 434 બરાબર ગુણ્યા 15, એકમ દશકની સૂન 434 બરાબર, 5 ચોક 20, 2 5 તેરી 15, 16 ને 17, 1 5 ચોક 20 ને 1 21 બરાબર. તો અહીંયા શું આવ્યું? 7 ને 4 11 ને 1 4 ને 1 5 4 ને 2 6. હવે આપણે આ તો 15ના ગણ્યા, હવે હજી મલ્ટીપ્લાય બાય 2 મીંડા ઉડાડેલા છે, 100 મલ્ટીપ્લાય બાય કરવા પડે કે નહીં? તો શું થાય? અહીંયા 2 મીંડા હજી ઉમેરી દો તો શું થયું? 651,000. તો તમારું જુઓ આન્સર ચોથો છે એ 651,000 છે. તો 34માંનો આન્સર થશે 651,000, રાઈટ? હવે આપણે ગણીશું 35મો જવાબ. તો 35મો જવાબમાં તમે જુઓ, 35મો ક્વેશ્ચન છે, એમાં તમને શું માંગેલું છે? ધ નંબર ઓફ લેપટોપ સોલ્ડ ઓફ અ બ્રાન્ડ એચ ડ્યુરિંગ એપ્રિલ ઇઝ એપ્રોક્સિમેટલી વોટ પર્સન્ટેજ ઓફ ધ નંબર ઓફ લેપટોપ સોલ્ડ ઓફ બ્રાન્ડ એચ ડ્યુરિંગ ધી સપ્ટેમ્બર. તમને આનો રેશિયો માંગેલો છે, એપ્રિલનો એચ બ્રાન્ડનો અને સપ્ટેમ્બરનો, બરાબર? તો સ્વિચ કરવાનું નથી આમાં, એકદમ સરળ છે. 40 80 ભાગ્યા શું કરવાનું છે? 31 50, પછી ગુણ્યા 100 કરી દેવાના, એટલે પર્સન્ટેજ તમને મળી જાય, બરાબર? તો 408 ભાગ્યા શું કરવાના? 300 ને કયા મહિનાનો કીધો છે? સપ્ટેમ્બરનો જ કીધો છે ને? ઓકે, તો ભાગ્યા 315, રાઈટ? હવે 315 આમાં તો એક જ ભાગ હાલશે, 1. હવે 315 3 10માંથી 1 જાય તો 9 93, રાઈટ? હવે પાછું અહીંયાથી પોઈન્ટ આવી જશે, 0 ઉમેરી દઈશું. તો 315 હવે ક્યારે ભાગ ચાલશે જુઓ? 315
ત્રણ એકા ત્રણ, ત્રણ દુ, ત્રણ તેરી નવ, બરાબર? તો પણ અહીંયા તમે જોઈ શકો છો એપ્રોક્સ કીધું છે, તો હવે અહીંયા 110 તો નહીં આવે, કારણ કે અહીંયા તમારા 3 સુધી ભાગ ચાલે છે. 110 અહીંયા એક આવે ને તો 110 આવે. જ્યારે આવો ક્વેશ્ચન હોય ને, એપ્રોક્સ માંગેલું હોય, તો તમારે એક્ઝેક્ટ નંબર ન જોઈએ, નિયર અરાઉન્ડ આન્સર જોઈએ, બરાબર? તો હવે 2થી પણ વધુ ચાલે છે, 3ની આસપાસ ચાલે છે, રાઈટ? કારણ કે 3 તેરી 900, 900 15 તેરી 45, એટલે 945 થાય. તો એ કોની આજુબાજુ છે? 3ની આજુબાજુ છે ને, તો 3ની આજુબાજુ થાય, એટલા માટે 1.3 મલ્ટીપ્લાય બાય 100 કરો તો તમને શું મળી જાય? 130. 1.30 મલ્ટીપ્લાય બાય 100 કરીએ એટલે 130. જ્યારે આવું કેટલા પર્સન્ટેજ છે ને એવું માંગેલું હોય, તો એ પ્રમાણે કરવાનું, બરાબર છે? કારણ કે તમે પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા માટે હંમેશા શું કરો, મલ્ટીપ્લાય બાય શું કરવા પડે? 100. તો 408 ભાગ્યા 315 કરો એટલે 1.29 સમથિંગ આવે છે, એને ગુણ્યા 100 કરો એટલે તમને શું મળે છે? એક્ઝેક્ટ 1.3, એપ્રોક્સ 1.3. એપ્રોક્સ વર્ડ યુઝ કરેલો હોય ત્યારે જોવાનું સૌથી નિયરેસ્ટ કયું છે, તો 130 છે સૌથી નિયરેસ્ટ છે, એટલા માટે. તો બી તમને હું ગણતરી કરીને બતાવું. અહીંયા 2 ભાગ ચલાવો, સપોઝ અહીંયા 2 ચલાવો તો અહીંયા શું થશે? 630 થશે, બરાબર? તો કેટલા બચશે આપણી પાસે? 300. હજી એક આપણે પોઈન્ટ પછીના તો ગમે એટલા મીંડા ઉમેરીએ, બરાબર જ છે? 3000 છે, 315 છે. તો હવે તમારો 9 ભાગ હાલશે, 315 ગુણ્યા 9 કરો તો શું થાય? 9 5 45, 4 9 1 9 ને 4, 13, 9 3 27 ને 1 28. તમે જુઓ તો અહીંયા 9 ચાલ્યું, હવે તમારું એમનેમ ગણતરી ચાલતી રહેશે. 1.29 બરાબર ગુણ્યા 100, તો 1.29 ગુણ્યા 100 કરો એટલે 129 પોઈન્ટ સમથિંગ આવતું હોય તો એને 130 બરાબર ગણાય, એટલે એપ્રોક્સિમેટલી 130. તો 35માં ક્વેશ્ચનનો જવાબ આવશે 130, રાઈટ? આશા રાખું છું કે તમને સમજાણું હશે. હવે જ્યારે પણ ડેટા એનાલિસિસ ઇન્ટરપ્રિટેશનના ક્વેશ્ચન્સ આવે, તો તમે આ દાખલામાં આવી રીતે ટેબલ બનાવ્યું, એ દરેક દાખલામાં જુદું હોય છે, બરાબર? તો તમારે થોડીક પ્રેક્ટિસ કરશો, તો પ્રેક્ટિસ કરવાથી તમને સમજાઈ જશે કે મારે કઈ રીતે એને સોલ્વ કરવું, રાઈટ? ચલો, સી યુ સૂન. થેન્ક યુ સો મચ, એન્ડ ઇફ યુ હેવ એની ડાઉટ યુ કેન કોન્ટેક્ટ મી. થેન્ક યુ વેરી મચ. અત્રે અંકિતા મેડમનો ખૂબ ખૂબ આભાર કે એમણે બોર્ડ એન્ડ ચોક વર્ક, કે જે હવે થોડુંક આપણે આ કોવિડ કાળમાં વિદ્યાર્થીઓ થોડુંક એનાથી દૂર થયા છે, તો એના દ્વારા એમણે એકદમ પ્રેક્ટિકલ કરીને આખો જે ડેટા એનાલિસિસનો જે સમ છે એ તમને કરાવ્યો છે, અને બહુ જ ઝીણામાં ઝીણી બાબત જે ડેટા એનાલિસિસમાં છે એ એમણે તમને સમજાવી છે. તો અંકિતાબેનનો ખૂબ ખૂબ આભાર, અને આવી જ શ્રેણીમાં ફરી મળીશું. આભાર.